Hello students, today we are having preparation of magnesium trisilicate, your preparation number 3. We will start with preparation number 3. મેગ્નેશિયમ ટ્રાયસિલિકેટ બનાવવાનું છે. ફોર ધેટ વી હેવ રિક્વાયરમેન્ટ ઓફ, સો વી વિલ ડિસ્કસ અબાઉટ રિક્વાયરમેન્ટ્સ. સોડિયમ સિલિકેટ, ત્યાં સુધી વોશ આપવાનું છે. બરાબર,
એટલે તમને મળેલા મેગ્નેશિયમ ટ્રાયસલ્ફેટના પ્રેસિપિટેટ હવે ઇમ્પ્યુરિટી રિમૂવ થઈ જાય ત્યારબાદ તેને ડ્રાય કરી લેવાના છે બાય પ્રેસિંગ સિમ્પલ પ્રેસિંગથી તેને ડ્રાય કરી લેવાના છે બરાબર જરૂરી જણાય તો તમે તેને થોડા કોન ઉપર સૂકવી શકો છો બાકી પ્રેસ કરવાથી વધારેમાં વધારે મોઈશ્ચર અને વોટર એ તમારે બાય પ્રેસિંગ એના અંદરથી રિમૂવ કરી લેવાનું છે તો આ છે તમારી ઓલ પ્રોસિજર છે ટુ પ્રિપેર મેગ્નેશિયમ ટ્રાયસિલિકેટ ફ્રોમ સી બિટન તો આ રીતે તમારે જે છે એ મેગ્નેશિયમ ટ્રાયસિલિકેટ બનાવવાનું છે બરાબર અને ખાસ ધ્યાન રાખવાની બાબતો એ છે કે જ્યારે તમે તેને ડ્રાય કરતા હોય ત્યારે પ્રેસિપિટેટ લોસ ન થાય ધ્યાન રાખવાનું એટલે બીજા ફિલ્ટર પેપર પર ચોંટી જાય અને વેટ લોસ ન થાય તેનું ધ્યાન રાખવાનું બરાબર ત્યારબાદ પ્રોપરલી ઇમ્પ્યુરિટી રિમૂવ થઈ જાય તેનું પણ ધ્યાન રાખવાનું છે બે ત્રણ વસ્તુઓની ખાસ કાળજી રાખવાની છે જ્યારે પ્રેસિપિટેશન કરો છો ત્યારે કોન્સ્ટન્ટ સ્ટરિંગના સાથે ડ્રોપ વાઇઝ એડિશન કરવાનું છે ત્રીજી ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાની છે તો આ રીતે આખી પ્રોસિજર પૂરી થયા પછી પ્રોપરલી ડ્રાય થયા પછી તમારે એનું વજન કરી લેવાનું છે અને થિયોરિટિકલ તમારા મોલેક્યુલર વેટ પ્રમાણે પદાર્થના મોલેક્યુલર વેટ પ્રમાણે જે કેલ્ક્યુલેશનથી તમને મળી છે એ આગળ તમને આ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન પછી કેલ્ક્યુલેશન સમજાવશું પણ તે પહેલાં તમને જે મળશે તમારે પ્રેક્ટિકલ યુનિટ એટલે જે વજન આવે છે તેને તમારે પ્રેક્ટિકલ યુનિટમાં નોંધવાનું છે તો આ રીતે તમારે આખી પ્રોસિજર મેં તમને એક્સપ્લેન કરી દીધી હવે તમારે કેવી રીતે પ્રેક્ટિકલ કરવાનું છે તેનું ડેમોન્સ્ટ્રેશન આપણે લેબોરેટરીમાં જોઈએ છીએ બરાબર ત્યારબાદ તેની કેલ્ક્યુલેશન તેની રિએક્શન કેમિકલ રિએક્શન કેલ્ક્યુલેશન અને બધી જ વસ્તુઓ એ તમને આગળ બતાવીશું ડેમોન્સ્ટ્રેશન બાદ તો સ્ટુડન્ટ્સ હવે આપણે ટેબલ ઉપર ડેમોન્સ્ટ્રેશન માટે આવી ગયા છીએ બરાબર તો આપણે બનાવવાનું છે મેગ્નેશિયમ ટ્રાયસિલિકેટ તેના માટે રિક્વાયરમેન્ટ્સમાં મેં તમને સમજાવ્યું તે રીતે સી બિટન 25 ml સી નાના બીકરમાં તમે જોઈ શકો છો 25 ml સી બિટન છે એમાં સોરી સી બિટન છે તેમાંથી 25 ml પીપેટના મદદથી 500 ml બીકરમાં લઈ લેવાનું છે ટ્વેન્ટી ફાઈવ ml સી બિટન લીધા પછી હવે તેના અંદર 25 ml ડિસ્ટિલ વોટર એડ કરીશું જે મેઝરિંગ સિલિન્ડરથી માપીને આપણે અરાઉન્ડ 25 ml ડિસ્ટિલ વોટર એડ કરીએ છીએ હવે બાજુના બીજા નાના બીકરના અંદર આપણે 25 ml સોડિયમ સિલિકેટ લઈ લીધું છે પરંતુ તમે બીકરના અંદર જોઈ શકો છો તે રીતે ઇનસોલ્યુબલ પાર્ટિકલ્સ આપણને દેખાય છે માટે તેને થોડો ગરમ કરી લેવાનો છે અને ક્લિયર સોલ્યુશન એ આપણે સોડિયમ સિલિકેટનું લઈ લેવાનું છે તેના માટે આપણે તેને બર્નર ઉપર સેટ કરી દઈશું અને સોલ્યુશન ક્લિયર થાય ત્યાં સુધી તેને ગરમ કરી લઈશું ક્લિયર સોડિયમ સિલિકેટ મળી ગયા બાદ તેનું ડ્રોપ વાઇઝ એડિશન આપણે સી બિટન 25 ml અને 25 ml વોટર જેમાં લીધું છે એમાં એકદમ ધીમે ધીમે ડ્રોપ વાઇઝ એડિશન કરશું વિથ કોન્સ્ટન્ટ સ્ટરિંગ જોઈ શકો છો તે રીતે સોડિયમ સિલિકેટનું સોલ્યુશન એ થોડું ધૂંધળું છે મતલબ અંદર અનડિઝોલ્વ પાર્ટિકલ્સ છે જેને ગરમ કરીને આપણે ક્લિયર સોલ્યુશન લઈ લઈશું
જો જરૂર જણાય તો તેને ફિલ્ટર કરી લેવું. જો ઇમ્પ્યુરિટી એ સોડિયમ સિલિકેટમાંથી પૂરેપૂરું દ્રાવ્ય ન થાય તો ગરમ કર્યા બાદ જરૂર જણાય તો તેને ફિલ્ટર કરી લેવાનું. પરંતુ ગરમ કરવાથી મોટે ભાગે તમને ક્લિયર સોલ્યુશન મળી જશે. આપણી પાસે સોડિયમ સિલિકેટનું સોલ્યુશન છે. હવે તેનું ડ્રોપ વાઇઝ એડિશન એ આપણે 500 ml બીકરના અંદર ધીમે ધીમે વિથ કોન્સ્ટન્ટ સ્ટરિંગ એક એક ડ્રોપ ઉમેરતો જવાનો છે અને હલાવતું જવાનું છે. તમે જોઈ શકો છો એ રીતે સોડિયમ સિલિકેટનું સોલ્યુશન ઉમેરવામાં ઉતાવળ કરવાની નથી. સ્લોલી ડ્રોપ વાઇઝ એડિશન અને સતત હલાવતું રહેવાનું છે. આપણે મેગ્નેશિયમ ટ્રાય સિલિકેટના પ્રેસિપિટેટ તમે અંદર જોઈ શકો છો. તમારે 25 ml સોલ્યુશન સોડિયમ સિલિકેટનું એડ કરી દેવાનું. જેથી અંદર રહેલા સી બીટનમાંથી પૂરેપૂરું મેગ્નેશિયમ ટ્રાય સિલિકેટના સ્વરૂપે ઉક્ષેપણ થઈ જાય. ડેમોન્સ્ટ્રેશન પૂરું થયા બાદ તમને રિએક્શન બતાવવામાં આવશે કે કઈ રીતે સી બીટન અને સોડિયમ સિલિકેટની રિએક્શન થાય છે અને મેગ્નેશિયમ સિલિકેટ બને છે, જે તમને બોર્ડ ઉપર બતાવીશ. જેટલું સ્ટરિંગ સારું થશે તેટલા પ્રેસિપિટેટ એ સરસ રીતે ફોર્મ થશે, મતલબ કે પૂરેપૂરું પ્રેસિપિટેશન થશે એનું. અને જેટલી યીલ્ડ તમારી સારી આવશે તે પ્રમાણે તમારે પર્સન્ટેજ ઓફ યીલ્ડનું પ્રમાણ પણ વધી જશે. જો સોડિયમ સિલિકેટનું સોલ્યુશન ઉમેરવામાં ઉતાવળ કરશો તો પૂરેપૂરું અવક્ષેપણ થશે નહીં. તેથી એડિશન વખતે કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાની નથી અને ખૂબ સારું એવું સ્ટરિંગ તમે જે રીતે જોઈ શકો છો તે રીતે તમારે સ્ટરિંગ સારું એવું આપવાનું છે.
આ રીતે એક એક ડ્રોપ એડ કરીને હલાવતા જવાનું છે અને જેથી તમે 500 ml. હવે આપણે ફનેલ અને ફિલ્ટર પેપરની મદદથી પ્રેસિપિટેટને ફિલ્ટર કરી લઈએ છીએ, જે પૂરું પ્રેસિપિટેશન થઈ ગયેલું છે. મેગ્નેશિયમ ટ્રાયસિલિકેટના સફેદ અવક્ષેપ જે મળી ગયા છે તેને આપણે ફનેલ અને ઓર્ડિનરી ફિલ્ટર પેપરથી જ તેને ફિલ્ટર કરી લેવાના છે. આ રીતે આપણે તેને ફિલ્ટર કરી લઈશું. અને ફનેલમાં બને ત્યાં સુધી પોણી ફનેલ ભરાય તેટલું જ તે સોલ્યુશન એડ કરવું, જેથી અવક્ષેપ બહારની બાજુએ ઢોળાઈ જાય નહીં. તો આ રીતે આપણે હવે કમ્પ્લીટ એડિશન થઈ ગયું છે. વધેલા પ્રેસિપિટેટને આપણે ડિસ્ટિલ વોટર એડ કરી અને કલેક્ટ કરી લઈશું ફિલ્ટર પેપર ઉપર. બધી જ બાજુથી બને તેટલા પ્રેસિપિટેટ એ ફિલ્ટર પેપર પર કલેક્ટ કરી લઈશું, જેથી વેટ લોસ તમારું યીલ્ડ એ સારી એવી મળે.
હવે જે છે એ ગરમ પાણીથી જ્યારે તમને એવું લાગે કે મોટાભાગનું ફિલ્ટરેટ નીકળી ગયું છે ત્યારે તેને ગરમ પાણીથી ફરતા ગ્લાસ રોડની મદદથી વોશ આપવાના છે પ્રેસિપિટેટને. ગ્લાસ રોડ પ્રેસિપિટેટને અડે નહીં તે રીતે ઉપરના બાજુએથી દરેક પ્રેસિપિટેટ ઉપરથી ગરમ પાણી આ રીતે ડિસ્ટિલ વોટર ગરમ ડિસ્ટિલ વોટરની મદદથી તમારે પૂરી ફનેલના અંદર ડિસ્ટિલ વોટર એડ કરવાનું છે. દરેક પ્રેસિપિટેટના ઉપરથી ગરમ પાણી પસાર થાય તે રીતે આપણે એને વોશ આપીશું જેથી તેમાં રહેલી ક્લોરાઇડની ઇમ્પ્યુરિટી અને બીજી કોઈ ઇમ્પ્યુરિટી હોય તે દૂર થાય. તમારે 50 થી 100 ml ડિસ્ટિલ વોટરના વોશ આપવાના છે. બરાબર અરાઉન્ડ 50 to 100 ml ડિસ્ટિલ વોટર ઇમ્પ્યુરિટી એમાંથી રિમૂવ થશે. ત્રીસ ચાલીસ ml જેટલા વોશ અપાઈ જાય ત્યારબાદ ફિલ્ટરેટને એક ટેસ્ટ ટ્યુબમાં કલેક્ટ કરી અને ચેક કરવાનું છે કે ક્લોરાઇડ રિમૂવ થઈ ગયો છે કે નહીં. ક્લોરાઇડ રિમૂવલ માટે આપણે ઇમ્પ્યુરિટી રિમૂવ કરવા માટે આ ફિલ્ટરેટને ટેસ્ટ ટ્યુબના અંદર કલેક્ટ કરશું અને ક્લોરાઇડ દૂર થયો છે કે નહીં તે ચેક કરવા માટે ફિલ્ટરેટ પ્લસ AgNO3 એટલે ફિલ્ટરેટના અંદર AgNO3 એડ કરશું. જો સફેદ અવક્ષેપ મળશે તો કહીશું કે ક્લોરાઇડ દૂર થયો નથી. અને જ્યારે AgNO3 ફિલ્ટરેટમાં પછી ફરીથી ફ્રેશ ફિલ્ટરેટ લઈ લેવાનું છે તેના અંદર AgNO3 ઉમેરવાનો છે અને તેનાથી જો સફેદ અવક્ષેપ ન મળે ત્યાં સુધી વોશિંગ ચાલુ રાખીશું. આ રીતે આપણે હવે કમ્પ્લીટ એડિશન થઈ ગયું છે. વધેલા પ્રેસિપિટેટને આપણે ડિસ્ટિલ વોટર એડ કરી અને કલેક્ટ કરી લઈશું ફિલ્ટર પેપર ઉપર. બધી જ બાજુથી બને તેટલા પ્રેસિપિટેટ એ ફિલ્ટર પેપર પર કલેક્ટ કરી લઈશું જેથી વેટ લોસ તમારું યીલ્ડ એ સારી એવી મળે. હવે જે છે એ ફ્રેશ ફિલ્ટરેટ આપણે ટેસ્ટ ટ્યુબના અંદર લઈશું અને તેમાં ચેક કરીશું. જે પહેલાંનું કલેક્ટ થયેલું ફિલ્ટરેટ છે તેના અંદર ચેક કરવાનું નથી ક્લોરાઇડની ઇમ્પ્યુરિટી, નહીં તો તેના અંદર તો ક્લોરાઇડની ઇમ્પ્યુરિટી સારા એવા પ્રમાણમાં હશે. પણ જે ફ્રેશ ફિલ્ટરેટ છે એ ટેસ્ટ ટ્યુબના અંદર લઈ તેના અંદર AgNO3 ઉમેરી ચેક કરવાનું છે ક્લોરાઇડની ઇમ્પ્યુરિટી છે કે નહીં. સફેદ પ્રેસિપિટેટ મળે AgNO3 ઉમેરવાથી તો તેનો અર્થ એવો થાય છે કે તેમાં ક્લોરાઇડની ઇમ્પ્યુરિટી છે. હવે આપણે ટેસ્ટ ટ્યુબના અંદર ફ્રેશ ફિલ્ટરેટ લઈ લીધું છે તેના અંદર AgNO3ના 2-3 ડ્રોપ્સ એડ કરીશું. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ હજી ક્લોરાઇડની ઇમ્પ્યુરિટી એ છે માટે આપણે હજી 50 ml ડિસ્ટિલ વોટરના વોશ આપીશું.
આ રીતે આપણે વધારે વોશ આપવાના છે.
તો હવે જે છે એ પ્રેસિપિટેટને ડ્રાય કરી લેવાના છે ફનેલમાંથી લઈ લઈને પ્રેસ કરવાનું છે ફિલ્ટર પેપર ડ્રાય ફિલ્ટર પેપર લઈ અને એની ઉપર રાખી પ્રેસ કરીને ડ્રાય કરી લેવાના છે આ રીતે પેપર જો ભીનો થઈ જાય તો બીજો નવો પેપર લઈ અને ડ્રાય કરવાનું છે અને બધા પ્રેસિપિટેટને પછી કલેક્ટ કરી લેવાના છે. પ્રેસિપિટેટને ડ્રાય આપણે આ રીતે હાથથી તે પ્રેસ કરીને ડ્રાય કરવાના છે. ને ડ્રાઇંગ વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે પેપરના ટુકડા એના અંદર આવી જાય નહીં એનું ધ્યાન રાખવાનું છે. માત્ર પ્રેસિપિટેટ જ રહેવા જોઈએ તમારા. આ રીતે પ્રોપરલી ડ્રાઇંગ કરવાનું છે અને ડ્રાઇંગમાં થોડો ટાઈમ લાગશે. બધા જ પ્રેસિપિટેટને ડ્રાય કરી એક પેપર ઉપર કલેક્ટ કરી લેવાના છે. લોસ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. જેટલા બને એટલા બધા જ પ્રેસિપિટેટને એકસાથે કલેક્ટ કરી લેવાના છે.
પ્રોપર ડ્રાઇંગ કરવાનું છે. પેપર વેટ થતો બંધ થાય ત્યાં સુધી તમારે એને ડ્રાય કરી લેવાના છે. ટ્રાય કરવા માટે કોઈ ઉતાવળ કરવાની નથી. ત્યારબાદ ડ્રાય થયેલા પ્રેસિપિટેટનું વજન કરી લેવાનું છે અને કોઈ પણ જાતનો વેટ લોસ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. સો
મળે છે બરાબર છે અને લાસ્ટ માં આપણે સોડિયમ ક્લોરાઇડ છૂટો પડે છે બરાબર છે આપણે ફિલ્ટર કરતી વખતે તાજો ફિલ્ટર લઈને એની અંદર HCNO3 નાખી અને આપણે ક્લોરાઇડ ઇમ્પ્યુરિટી ની ટેસ્ટ મારી છે બરાબર છે કે હજી આ ક્લોરાઇડ ઇમ્પ્યુરિટી કન્ટેન્ટ છે કે નહીં બરાબર છે તો આ સેલે આ એને ક્રુશિયલ છૂટો પડે છે બરાબર છે અને આપણે જે પ્રિપરેશન જે મેઇન પ્રોડક્ટ છે એ આપણે મળે છે તો આ એની કેમિકલ રિએક્શન હું એનો મોલેક્યુલર વેટ વિશે લખી નાખું છું જેથી આપણે થિયરીટિકલ યુનિટ ની કેલ્ક્યુલેશન કરવામાં સરળતા આવે કેલ્ક્યુલેશન ની અંદર આપણે સૌપ્રથમ શોધવાનું છે થિયરેટિકલ એરિયા બરાબર છે
પ્રોડક્ટ બરાબર ડ્રાય નહીં હોય, બરાબર વોટર કન્ટેન્ટ હશે, બરાબર છે, અમુક મોઈશ્ચર કન્ટેન્ટ અથવા અમુક પ્રકારની ઇમ્પ્યુરિટી રહી ગઈ છે, તો પણ એ પ્રોડક્ટનું વજન આપણને વધારે મળશે, બરાબર છે. હા, પ્રોડક્ટનું વજન તો વધારે મળશે, અને એમાં જો થિયરીટિકલ યુઝ કરતા તમને તમારું પ્રોડક્ટનું વજન વધારે મળશે તો પર્સન્ટેજ ઓફ યીલ્ડ 100% કરતા અપ મળશે, બરાબર છે, જે એક્ઝામમાં તમારું ખોટું ગણાશે, બરાબર છે. કારણ કે એવા પ્રોપર ઇક્વિપમેન્ટનો યુઝ કરો, બરાબર, એ રીતના પ્રોપર ઇક્વિપમેન્ટ અને એવા ઓપરેશનનો યુનિટ ઓપરેશન કરી અને તમે પ્રોડક્ટનું પ્રોડક્શન કરો તો પણ તમને 99% યીલ્ડ મળે છે, બરાબર છે. પણ આપણે એવી રીતનો ઉપયોગ કરતા નથી, છતાં આપણે પ્રોડક્ટને સંપૂર્ણપણે ડ્રાય કરી, બરાબર, અને પછી એનું વજન કરશું અને એને આગળ કેલ્ક્યુલેશન કરશું, તો આપણે આમાં આપણે વજન મળતું 7.22 સમથિંગ, બરાબર. તો આપણે લાસ્ટનો આંકડો રાઉન્ડ અપ કરીને 7.23 ગ્રામ પ્રેક્ટિકલી લખીએ છીએ, બરાબર છે. આ તો આપણી પ્રેક્ટિકલી હવે આપણે શોધવાની છે પર્સન્ટેજ ઓફ યીલ્ડ. જર્નલની અંદર અને આપણે જે પ્રેક્ટિકલનું પેપર આવે છે એની અંદર પાછળના પેજે રિઝલ્ટ લખ્યા બાદ અગાઉ પણ અહીંયા રિઝલ્ટ દર્શાવવું ખૂબ જરૂરી છે, બરાબર છે. તો આપણે થિયરીટિકલ મળી હતી 1.57 ગ્રામ, બરાબર છે, અને પ્રેક્ટિકલ મળી જાય આપણે
સોલ્યુશન મેગ્નેશિયમ ટ્રાયસિલિકેટ ફ્રોમ સી બીટન બરાબર છે આ આપણે